પ્રકરણ 12 ગ્રામ ઉદ્યોગ બે મત ગ્રામ ઉદ્યોગ વિશે બે પ્રકારની વિચારસરણી ગ્રામ ઉદ્યોગ વિશે આજકાલ બે પ્રકારની વિચારસરણી જોવામાં આવે છે ગ્રામ ઉદ્યોગ જેવી કોઈ વસ્તુ હાલ છે જ નહીં અને જે કાંઈ છે તે મૃતપાય હોવાથી તેને સજીવન કરવાની જરૂર નથી દેશની સમગ્ર વિશાળ ઔદ્યોગિક ખીલવણીમાં ગ્રામ ઉદ્યોગ જરૂર હશે એટલા આપોઆપ ખીલી નીકળશે ન ખીલી નીકળે તો એમાં હરકત નથી મરવાને આળસે જીવતા ઉદ્યોગો ભલે મરે તેમને જીવાડવાની જરૂર નથી આવી એક પ્રકારની માન્યતા છે જેને હાલ સમાજવાદો વિચારકોએ પણ યંત્રવાદી મૂડીધારીઓ સાથે ટેકો આપેલો છે બીજો પક્ષ એમ માને છે કે ગામડાના ઉદ્યોગોને ટેકો આપવાથી તેઓ સજીવન થઈ શકશે અને ગ્રામજીવનની આર્થિક પુનર્ઘટનામાં એ ઉદ્યોગો બહુ મહત્ત્વનું સ્થાન લઈ શકશે ગાંધીજી અને હિન્દી સરકાર બંને બહુ વિચિત્ર રીતે આ પ્રશ્નમાં એકમત ધરાવે છે મોટા પાયા ઉપરના ઉદ્યોગોમાં પરવસતા મોટા પાયા ઉપર રાષ્ટ્ર ઉદ્યોગો રચવામાં આવે અને ગામડાના નાના ઉદ્યોગો નિરર્થક બની જાય એવી સ્થિતિ ઈચ્છવા યોગ્ય હોય તો પણ જ્યાં સુધી હિન્દી સરકારે હિન્દી રાષ્ટ્રીયતાને પોતાની કરી નથી અગર સમાજવાદીઓ પ્રચારની ભૂમિકામાંથી કાર્યની ભૂમિકા ઉપર હજી આવ્યા નથી ત્યાં સુધી આપણે બીજા મતને સ્વીકાર્યા સિવાય ચાલે તેમ નથી યાંત્રિક બળવાળા મોટા રાષ્ટ્રીય કારખાના ગામડાની જરૂરિયાતો પૂરી પાડે એ જરૂર ઈચ્છવા યોગ્ય છે પરંતુ હિન્દુસ્તાનની ઔદ્યોગિક પરવસ્થા અને અવ્યવસ્થા જે રાજકીય પરતંત્રતાનો પડઘો છે તે આપણને શીખવે છે કે ગામડાની જરૂરિયાતો ઉપર જ આપણે લક્ષ્ય આપી શકીએ એમ છે બીજી રીતે હિન્દુસ્તાનના હાથ બંધાયેલા છે આપણે હાથે કરી લઈએ એટલા જ ધંધામાં આપણે સ્વતંત્ર છીએ ગ્રામ ઉદ્યોગ એ આજનો પ્રશ્ન ગ્રામ ઉદ્યોગો આપણી ગામડાની મિલકત અગર મૂડીમાં ધ્યાન ખેંચવા જેવું વધારો નહીં કરી શકે આંતરરાષ્ટ્રીય દ્રષ્ટિએ વિચાર કરનાર મહાવિચારકોને ગામડું અને ગામડામાં ઉદ્યોગો ક્ષુલ્લક નજીવા અને લુપ્ત થાય તો આંસુના ટીપાને યોગ્ય ન લાગે એ સહજ છે પરંતુ ગામડાનો પ્રશ્ન હિન્દુસ્તાનને માટે તો આજનો થઈ પડ્યો છે આજને માટે તો તે અત્યંત મહત્ત્વનો છે આવતીકાલની પ્રજા આંતરરાષ્ટ્રીય સંજોગો ભૂલતા મહેલમાં રહી શકશે એ સ્વપ્ન આજના તૂટેલી ઝૂંપડીઓમાં રહેતા ગામડાને બહુ ભાવી શકે એમ નથી સમાજવાદ અગર સામ્યવાદની આવતીકાલની જાહોજલામીલીમાં પ્રત્યેક ખેડૂત અને મજૂર ઓછી મજૂરી કરી પેટભર ખોરાક મેળવી સિનેમા નાટક અને સંગીતના જલસાઓની મોજ માણી શકશે એ ખ્યાલ હિન્દના ગામડાને જરૂર ગમે પરંતુ એ ખ્યાલને માટે તેનો આજનો ભૂખમરો ચાલુ રાખવા ભાગ્યે જ ગામડિયાઓ તૈયાર થાય એને આજે જ રોટલો જોઈએ તાત્કાલિક અર્થશાસ્ત્ર એટલે આપણે સ્વીકારી લઈશું કે ગ્રામ ઉદ્યોગની ખીલવણી એ આજનો જ બહુ મહત્ત્વનો પ્રશ્ન છે એ ગ્રામ ઉદ્યોગની ખીલવણી કરવાથી આપણે રાષ્ટ્રીય ઉદ્યોગો અગર સામ્યવાદી ઉદ્યોગ વિકાસની ખીલવણીમાં જરા પણ અંતરાય રાખતા નથી એ કક્ષા જ્યારે આવશે ત્યારે ગ્રામ ઉદ્યોગ આપોઆપ ખરી પડશે પરંતુ અત્યારની અંધાધૂંધીમય યોજના રહિત ઔદ્યોગિક પરિસ્થિતિમાં ગામડાને ઉદ્યોગ વિનાના થતા અટકાવી તેમને અમુક અંશે સ્વાશ્રય અને અમુક અંશે સ્વાધીન રહેવા દેવા એ જ આજનું આપણું અર્થશાસ્ત્ર આપણને શીખવે છે એથી છિન્ન ભિન્ન બની જતા ગામડામાં કંઈક યોજના આવશે નિષ્ફળતાથી ટેવાઈ ગયેલા ગામડીઓમાં આત્મવિશ્વાસ જાગૃત થશે અને વધતી જતી ગરીબીમાં ગામડીઓને આછો આછો પણ આર્થિક ટેકો મળશે ગામડાને નક્કર જીવતું રાખવું એ આજની નોકરશાહીનો તેમજ દેશ સેવકોનો ધર્મ થઈ પડે છે આનો કમાનારને દોઢ આનો એ દોઢી ઉપજ લાગે બદલાયેલી પરિસ્થિતિ ગ્રામ ઉદ્યોગનો પ્રશ્ન ઘણો ગૂંચવાઈ ગયેલો છે એ વાત ખરી પરંતુ એનો અર્થ એમ નથી કે એ પ્રશ્ન તદ્દન અશક્ય બની ગયો છે દેશની પરિસ્થિતિ બદલાય તે સાથે ગામડાની પણ પરિસ્થિતિ સ્વાભાવિક રીતે બદલાય છે અવર જવરના સાધનો ઓછા હતા ત્યારે ગામડામાં ઉપજતો માલ ઘણે અંશે ગામડામાં જ રહેતો અને ગામડાના ઉદ્યોગો ગ્રામજીવનની પુષ્ટિ આપતા હતા પરંતુ રેલવે સ્ટીમર અને મોટરે એ સ્થિતિ બહુ બદલી નાખી છે અને ગામડાને અનેક સારી માઠી અસરનું ગ્રાહક બનાવ્યું છે એટલે આજના ગ્રામ ઉદ્યોગોએ પણ જૂની ઘરેણમાંથી બહાર નીકળવું પડશે ગ્રામ ઉદ્યોગો માટે યાંત્રિક બળની કોઈ વાત કરે તેલના યંત્રોનો ઉપયોગ સૂચવે અગર વીજળી વાપરવા સલાહ આપે તો એને આજનું ગામડું હસી શકે એમ નથી સુધરેલી ઢબનું હળ વાપરવાનો પ્રસંગ આવે અગર બળદગાડાને ન્યુમેટિક ટાયર રબરના પૈડા નાખવાનું કહેવામાં આવે તો તે વાતને તિરસ્કારવી એ હવે ફાવે એમ નથી નવી વાતોથી ગામડું ભલે ચમકે પરંતુ તે ચમક સાથે ગામડાએ નવી વાતો સમજવાનો અને નવી વાતોનો પરિચય કેળવવાનો સ્વભાવ રાખવો પડશે નાના ઉદ્યોગો ગ્રામ ઉદ્યોગો ગૃહ ઉદ્યોગો હજી દુનિયાના સુધરેલા દેશોમાં ખાસ કરી જાપાનમાં જીવતા જાગતા છે
એટલે હિન્દુસ્તાને પણ તે વાત સમજવી પડશે. હાલના રાજકીય અને આર્થિક સંજોગોનો વિચાર કરતાં કોઈ એમ કહેવાને લલચાય કે હિન્દુસ્તાન મોટા ઉદ્યોગો કરતાં નાના ઉદ્યોગો ગ્રામ ઉદ્યોગોને સારી રીતે ખીલવવાની ભૂમિકામાં છે તો એ કથન કાઢી નાખવા સરખું નથી. ગ્રામ ઉદ્યોગ તાત્કાલિન આર્થિક કાર્યક્રમ. ગ્રામ ઉદ્યોગ વિરુદ્ધ એક દલીલ કરવામાં આવે છે. એમ કહેવામાં આવે છે કે ગ્રામ ઉદ્યોગથી ગામડાની સંપત્તિમાં પૂરતો વધારો થાય એમ નથી. જૂની કહેવત છે કે આંગળી ચાટે પેટ ન ભરાય. ગ્રામ ઉદ્યોગનો પુનરુદ્ધાર એ કહેવતના દૃષ્ટાંતરૂપ છે. આ દલીલ કંઈક અંશે ખરી છે. ગ્રામ ઉદ્યોગની પુનર્ઘટનાથી ગામડિયાઓ લક્ષાધિપતિ થાય એ બનવું અશક્ય છે, પરંતુ લક્ષાધિપતિ થવાની યોજના હાથ ન લાગે ત્યાં સુધી કાંઈ પણ ન કરવું અને ચાલુ કરવી વધાર્યા કરવી એમાં વ્યવહારશીલતા નથી. આપણી તાત્કાલિક જરૂરિયાત નથી લાખ રૂપિયાની અને નથી હજાર રૂપિયાની. 12 મહિને 50 થી 60 રૂપિયાની સરેરાશ આવકવાળો હિન્દવાસી ગ્રામ ઉદ્યોગ દ્વારા પોતાની આવકમાં 5-10 રૂપિયાનો ઉમેરો કરી શકે તો પણ તે ગ્રામ ઉદ્યોગની સફળતા જ મનાય. આજની ભૂખમરામાં ગામડીઓ એ 5-10 રૂપિયામાં કંઈ ને કંઈ વધારે પોષણ મેળવી શકશે. આવતીકાલના લાખો રૂપિયાની અભિલાષામાં આ ક્ષણનો અડધો રોટલો પણ જતો કરીને મરણ પથારીએ સૂવું એ વાસ્તવિક નથી. હિન્દુસ્તાનના વિચિત્ર સંજોગોમાં યંત્રવાદીઓને અગર સમાજવાદીઓને હાસ્યજનક લાગતા ગ્રામ ઉદ્યોગો આજને માટે, આવતા દસકાને માટે, આવતી 20 માટે બહુ અગત્યનો આર્થિક કાર્યક્રમ છે. ગ્રામ ઉદ્યોગના પ્રકાર. ગ્રામ ઉદ્યોગના 2 વર્ગ પાડી શકાય. પહેલું, સંપૂર્ણ પોષણ આપતા ગ્રામ ઉદ્યોગો, અને બીજું, પોષણમાં સહાયરૂપ થઈ પડતા ગ્રામ ઉદ્યોગો. ગૃહ ઉદ્યોગો. સંપૂર્ણ પોષણ આપતા ઉદ્યોગોમાં આપણે નીચે પ્રમાણે ધંધા ગણાવી શકીએ. પહેલું, લુહારીકામ, હળ, લોખંડી, ઓજારો, પૈડાની વાટો વગેરેની બનાવટ. બીજું, સુથારીકામ, ગાડા, મજૂસ, લાકડાના ઓજારો વગેરેની બનાવટ. ત્રીજું, કુંભારકામ, નળિયા, માટીના વાસણ, રમકડા, ઈંટો વગેરેની બનાવટ. ચોથું, ચમારીકામ, કોસ, વરત, ગાડાના જોતર વગેરેની બનાવટ. અને પાંચમું, વણાટકામ. ગ્રામ જીવનમાં પરિપૂર્ણતા હતી તે કાળે ઉપરના ધંધા પ્રત્યેક ગામમાં હતા, અને જે તે ધંધામાંથી ધંધાદારીને પૂરતું પોષણ મળતું. હવે ગામડા ઉપરના ઉદ્યોગોને સંપૂર્ણ પોષણ આપતા અટકી ગયા છે, અને બદલાતા સંજોગોમાં આવા ધંધાદારીઓ કોઈ મોટા ગામડા પસંદ કરી તેમાં એકત્રિત થાય છે, એટલે નાના ગામડાને જરૂર પ્રસંગે મોટા ગામડામાં જતા રહેલા આવા ધંધાદારીઓનો આશ્રય શોધવો પડે છે. 5-10 નાના ગામડાની વચ્ચે એકાદ મોટું ગામડું બંધાયેલું હોવાથી અને ગામડિયા લોકો સાધારણ જવર અવરથી ટેવાયેલા હોવાથી તેમને આવા કામ કરાવી લેવા માટે બહુ મુશ્કેલી પડતી નથી. નવીનતાની જરૂર. આવા કારીગરો હજી પોતાના કામ જૂની ઢબ ઉપર જ કરી રહ્યા છે. એટલું જ નહીં, જૂની ઢબમાં જે મહેનત અને ચોકસાઈ હતી એ મહેનત અને ચોકસાઈ ઓછી કરતા ચાલ્યા છે. થોડી કામ ચલાવ, મિકેનિઝમ, યંત્રરચના આવા કારીગરોએ જાણવી જોઈએ. તેમના ઓજારો પણ તેમણે સુધારવા જોઈએ અને નવી ઢબની શક્તિઓ, પાવર્સનો પરિચય સેવવો જોઈએ. સરકાર ધારે તો વરાળ અને વીજળીના બળનો ઉપયોગ પ્રચારમાં લાવી શકે એમ છે. નિદાન ટૂંકા ક્ષેત્રમાં તો તે સંભવિત છે. ઉદ્યોગોના નાશનું પરિણામ. કમનસીબે યંત્રવાદ એટલો ખર્ચાળ છે કે તેનો નાના પ્રમાણમાં પણ ઉપયોગ કરવો એ અજ્ઞાન ગ્રામવાસીઓને મુશ્કેલીભર્યું થઈ પડ્યું છે. વણાટકામ તો મિલોએ લગભગ તોડી પાડ્યું છે. શહેરોમાં લોખંડી કે સુતારી કારખાના અનેક કારીગરોને બેકાર બનાવી મૂક્યા છે, એટલે સંપૂર્ણ પોષણ ઉદ્યોગમાંથી મેળવવા ઈચ્છતા ગ્રામ કારીગરોએ નવી આવડત અને નવી સફાઈ શીખવી જ પડશે, નહીં તો ગ્રામ કારીગરોને વર્ક બહુ ઝડપથી લુપ્ત થઈ જશે. આવા કારીગરોના લુપ્ત થવાથી ગામડાને અગર દેશને ખરેખર લાભ હોય તો તેમને લુપ્ત થવા દેવામાં ખાસ અડચણ નથી, પરંતુ તેમને લુપ્ત થવા દેવામાં ભય પણ રહેલો છે. બેકાર કારીગરો ગામડા છોડી રઝળતા બની અને કોઈ મૂડીવાદી કારખાનાના મજૂર બની જાય છે, અને એ કારખાના દ્વારા દેખીતી સોંગવારી નીચે ગામડાને ભયંકર ગરીબી અને સ્વાશ્રયહીનતામાં ધકેલી દે છે. આ ગામડામાં સંપૂર્ણ પોષણ મેળવી આપતા ઉદ્યોગની વાત થઈ. વધારે મહત્ત્વનો પ્રશ્ન પોષણમાં સહાયરૂપ થઈ પડે તેવા ઉદ્યોગોના પુનઃ ઉદ્ધારનો છે.